હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. તો એના માટે આપણે 1 કિલો ગાજર લીધા છે. તો આપણે ગાજરને સૌપ્રથમ ધોઈને છીણી લઈશું. આવી રીતે બધા જ ગાજરની છાલ ઉતારી દેવાની. આપણે 1 કિલો ગાજર છીણી લીધા છે. એક કિલો ગાજર છીણાઈ ગયા છે. તો ગાજરનો હલવો બનાવવા માટે 1 કિલો ગાજર છીણાઈ ગયા છે. અને હવે દૂધ ગરમ મૂકીશું. 1 લિટર મેં દૂધ લીધું છે. ઘી લીધું છે, ઇલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને ખાંડ તમારા સ્વાદ મુજબ. તો સૌથી પહેલાં આપણે જે ડ્રાય ફ્રૂટ છે એને ઘીમાં થોડા રોસ્ટ કરી દઈશું. મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે. હવે આપણે એમાં 2 ચમચા ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે. હવે એને છે ને 1 પ્લેટમાં કાઢી લઈશું. ગેસની ફ્લેમને લો કરી દઈશું. હવે આપણે ગાજર જે છે એમાંથી પાણી નીચોવીને ગાજરની છીણને શેકી લઈશું. અને સાથે તમારે હલાવતા જવાનું, ગાજર નીચે ચોટી ના જાય. ને જો તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે પાછું ઉમેરી શકો છો. એક તરફ આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે ડ્રાય ફ્રૂટને થોડા ઘીમાં શેકી લઈશું. ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે. હવે એને છે ને 1 પ્લેટમાં કાઢી લઈશું.
ગેસની ફ્લેમને લો કરી દઈશું. હવે આપણે ગાજર જે છે એમાંથી પાણી નીચોવીને ગાજરની છીણને શેકી લઈશું અને સાથે તમારે હલાવતા જવાનું, ગાજર નીચે ચોટી ના જાય. ને જો તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે પાછું ઉમેરી શકો છો. ગાજર જેમ શેકાશે એમ એનો કલર બદલાતો જશે. મેં ગાજરમાં કોઈ જેના વચ્ચેનો જે સફેદ પાર્ટ હોય છે એ મેં કાઢ્યો નથી. હવે આપણે ગાજરને જ્યાં સુધી એ સોફ્ટ ન થાય ને ત્યાં સુધી એને શેકવાનું છે ઘીમાં. તો આપણે એને શેકાવા દઈશું. 15-20 મિનિટ સુધી લો ફ્લેમ પર શેકવાનું છે અને જ્યાં સુધી એ સોફ્ટ ન થાય ત્યાં સુધી શેકાવ કરવાનું. તો તમે જોઈ શકો છો કે ગાજર આપણા શેકાઈ ગયા છે. મને ગાજરને શેકવામાં 15 મિનિટ જેવું થયું છે. હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈશું. ગાજર સોફ્ટ થઈ ગયા છે એટલે અને દૂધ મેં 1 લિટર લીધું છે, પણ તમારે જે જરૂર હોય એટલું જ લેવાનું. તો જ્યાં સુધી જેટલા આપણા ગાજર છે ને એ ડૂબી ન જાય ને દૂધમાં, બસ એટલું જ દૂધ લેવાનું છે, વધારે નથી લેવાનું. એટલે લગભગ મને છે ને 1.5 લિટર જેવું લાગ્યું છે દૂધ. હવે આપણે દૂધમાં થવા દઈશું ગાજરને. જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું. બસ આટલું જ દૂધ લેવાનું છે જ્યાં સુધી આપણા ગાજર બધા દૂધમાં ડૂબી ન જાય. બસ હવે આપણે દૂધ બળી ન જાય ત્યાં સુધી થવા દઈશું. અત્યારે આપણે ખાંડ નથી ઉમેરવાની, દૂધ બધું બળી જાય છેલ્લે ખાંડ ઉમેરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણું બધું જ દૂધ બળી ગયું છે અને ઘી છૂટું પડી ના જાય ને ત્યાં સુધી તમારે ચલાવતા રહેવાનું છે. જ્યાર સુધી ઘી ના છૂટું પડે ને ત્યાં સુધી ખાંડ બી નથી નાખવાની. હવે આપણું ઘી છૂટું પડી ગયું છે અને દૂધ બી બધું બળી ગયું છે એટલે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું, જેટલું તમે મીઠું ખાતા હોય એટલું. તો મેં 1 વાટકીનું માપ રાખેલું, 1 વાટકી નાની વાટકી જેટલું મેં ખાંડ નાખી છે અને 1 ચમચી ઇલાયચી પાવડર. હવે જ્યાં સુધી ખાંડનું પાણી થશે અને હવે જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી તમારે ચલાવતા રહેવાનું. અને જો તમારા પાસે માવો હોય તો તમે નાખી શકો છો. મેં આમાં દૂધ સાથે દૂધની મલાઈ બી ઉમેરી છે.
તમારે હોય હોય તો નાખી શકો છો તમારી પાસે. તો તૈયાર છે આપણો ગાજરનો હલવો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો મારી કોઈ પણ રેસીપી તમને હિન્દી યા મરાઠીમાં જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ.